સુપ્રભાત, નમસ્કાર. સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા વાત કરીએ જમ્મુ કાશ્મીરની. જમ્મુ કાશ્મીરમાં બહુકોટથી મોહમાયા મંદિર અને પીરખો વચ્ચે બનાવવામાં આવી રહેલા રોપવે પ્રોજેક્ટમાં દુર્ઘટના સર્જાઈ, જેમાં બે લોકોના મોત થયા. કેબલ કાર પ્રોજેક્ટમાં મોર રેસ્ક્યુ ડ્રીલ કરવામાં આવી રહી છે. દરમિયાન ટ્રોલી નીચે ખાબકતા મિકેનિકલ એન્જિનિયર અને તેના સહકર્મીનું મોત થયું. અન્ય ચાર કામદારોને ઇજા ગંભીર ઇજા પહોંચી. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ અને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા. દુર્ઘટના કઈ રીતે સર્જાઈ તેની તપાસના આધારે આદેશ આપી દીધા છે. પ્રધાનમંત્રી મોદી 3 ફેબ્રુઆરીએ ઉદઘાટન કરવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ મારફતે વિપક્ષે જોરદાર પ્રહારો કર્યા. પીએમએ કહ્યું કે વિપક્ષના લોકો ચૂંટણી પહેલાં જ હારના કારણ શોધી નાખ્યા છે. આ લોકો અત્યારથી ઈવીએમ પર પ્રશ્ન ઉઠાવવા લાગ્યા છે અને પીએમએ કહ્યું કે અમે દેશની જનતા સાથે ગઠબંધન કર્યું છે. રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણીનો નાનો પુત્ર અંશુ લંબાણી આધિકારિક રીતે રિલાયન્સ સાથે જોડાઈ ગયો છે. કંપની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ એક સપ્તાહ પહેલા અંશુ લંબાણી કંપનીમાં મેનેજમેન્ટ ટ્રેની તરીકે જોડાયા હતા. 23 વર્ષનો અંશુલ અનિલ અંબાણીનો નાનો પુત્ર છે. મોટો પુત્ર અનમોલ ત્યારે રિલાયન્સ ગ્રુપની નાણાકીય બાબતો સંભાળી રહ્યો છે. અંશુલે ન્યૂયોર્કની જે શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કર્યો છે તે સંસ્થામાં એમબીએ કોર્સની ફી 80 લાખ રૂપિયા રાખી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને એઇમ્સમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. અમિત શાહને સ્વાઇન ફ્લૂ થયો હતો, જેના કારણે છેલ્લા 5 દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ ફરી એકવાર વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા. સંબિત પાત્રાએ કહ્યું કે આ વખતે લોકસભાની ચૂંટણી લીડર્સ વર્સિસ લીડર વચ્ચે થવાની છે. લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપ કોઈપણ કસર છોડવા માંગતી નથી, જેને લઈને દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપ વિજય સંકલ્પ રેલીનું આયોજન કરાયું. આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના પુતળા દહનનો કાર્યક્રમ પણ યોજાશે. શરદ યાદવના ભાંગરા પર ભાજપે પલટવાર કર્યો. ભાજપે પોતાના સત્તાવાર ટ્વિટર ઉપર શરદ યાદવને કહ્યું કે મહાગઠબંધન મંચ પર નેતાઓના મોઢેથી સત્ય નીકળ્યું છે. ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીની રેલીમાં શરદ યાદવે રાફેલ કૌભાંડના બદલે બોફોર્સ કૌભાંડ કહી દીધું. બિહારના પરનપુરા ગામમાં ભાજપના કિસાન કુંભ મહાઅભિયાનમાં સ્થાનિક મહિલા ધારાસભ્ય સાધનાસિંહે બફાટ કર્યો. માયાવતીની ટીકા કરતા સાધનાસિંહ ભાન ભૂલ્યા. તેમણે કહ્યું કે માયાવતીએ ચીરહરણ કરનારાઓનો જ સાથ આપ્યો. જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં બરફના તોફાનને કારણે ઘણી ગાડીઓ બરફમાં ઢંકાઈ ગઈ, ત્યારે હિમવર્ષાને કારણે 10 લોકો ફસાયા. સ્થાનિક પોલીસ સહિતના સેના અધિકારીઓ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું, જેમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યા. દુર્ઘટનામાં હજુ પણ 3 લોકો લાપતા છે. જૂનાગઢના કેશોદમાં આરસીસી રોડની કામગીરી દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં યુવકનું મોત થયું તો અન્ય એક યુવક દાઝી ગયો. રોડની કામગીરી સમયે ટ્રેક્ટરની ટ્રોલી ઊંચી કરતા જ વીજ વાયર અટકી ગયા અને જેના કારણે 2 યુવકોને વીજ શોક લાગ્યો. દ્વારકાના યુવા કલાકારો થાઇલેન્ડમાં યોજાનારા કોક ફેસ્ટિવલમાં ભાગ લેશે. આગામી 23-30 જાન્યુઆરી સુધી થાઇલેન્ડમાં કોક ફેસ્ટિવલ યોજાવાનું છે, જેમાં દ્વારકાના યુવા કલાકાર શ્વેતા ઠાકર અને હિરેન ઠાકર ભાગ લેવા જશે. વાયબ્રન્ટ સમિટ અને અન્ય કાર્યક્રમો હાજર રહેનાર પ્રધાનમંત્રી આગામી થોડા દિવસ બાદ ફરી ગુજરાત આવશે. 30 જાન્યુઆરીના દિવસે પ્રધાનમંત્રી મોદી દક્ષિણ ગુજરાત આવી રહ્યા છે, જે મુલાકાત દરમિયાન તેઓ નવસારી ખાતે 4 કાર્યક્રમમાં હાજરી આપવાના છે. 30 જાન્યુઆરીએ પીએમ મોદી સુરત એરપોર્ટ ઉપર આવશે અને સૌપ્રથમ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલનું ઉદઘાટન કરશે. સુરત શાહજહાં ફ્લાઇટની શરૂઆત કરાવશે. ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ બાદ રામપુરામાં વિનસ હોસ્પિટલનું લોકાર્પણ થશે. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી નવસારીના દાંડીમાં 150 કરોડના ખર્ચે બનેલ મહાત્મા ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. મીઠાના સત્યાગ્રહ પર આધારિત મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રોફેશનલ સાથે ચર્ચા કરાશે. રાત્રે 7:30 કલાકે દિલ્હી રવાના થશે.
મહારાષ્ટ્રના પાલઘર નજીક હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાલઘરથી 12 કિલોમીટર દૂર આ આંચકા અનુભવાયા તો વલસાડના ઉમરગામ તાલુકાના ગામોમાં પણ આ આંચકાનો અનુભવ થયો. ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો અને લોકો ઘરમાંથી બહાર નીકળ્યા. ખોડલધામ ટ્રસ્ટે 2 દિવસીય પદયાત્રાનું આયોજન કર્યું ત્યારે પદયાત્રા સાંજના સમયે ગોંડલ પહોંચી. ગોંડલમાં પદયાત્રાળુઓ માટે સુવિધાઓ ઉભી કરવામાં આવી. પદયાત્રાઓને તકલીફ ન થાય તે માટે સ્વયંસેવકોની ટીમ તૈનાત કરવામાં આવી. આસપાસના ગામોમાંથી યાત્રા પસાર થઈ એ દરમિયાન ગામના આગેવાનોએ પદયાત્રામાં જોડાયેલા લોકોનું સ્વાગત કર્યું તેમજ પદયાત્રીઓ માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી. ગોંડલથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જોડાયા. મહત્વનું છે કે ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ થતાં ટ્રસ્ટ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 60 કિલોમીટર લાંબી આ યાત્રાનો રાજકોટથી પ્રારંભ થયો છે અને ખોડલધામ પહોંચશે. હજારો લોકો આ પદયાત્રામાં જોડાયા છે. પાસ કન્વીનર હાર્દિક પટેલ લગ્ન ગ્રંથિથી જોડાશે. 27 જાન્યુઆરીએ હાર્દિક કિંજલ પટેલ નામની યુવતી સાથે લગ્ન કરશે. હાર્દિક સંમતિથી હાર્દિક સિદ્ધસરમાં સાદગીથી લગ્ન કરશે. ઉમિયા માતાજીના મંદિરે લગ્નવિધિ કરાશે. લગ્નમાં માત્ર પરિવારજનો હાજર રહે તેવી શક્યતાઓ છે. ગણ્યા ગાંઠ્યા લોકોને લગ્નમાં આમંત્રણ અપાય તેવી શક્યતાઓ છે. 26 જાન્યુઆરીએ વિરમગામમાં ગણેશ સ્થાપનની વિધિ કરાશે. જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આગામી મહિનામાં જ્યોતિર્લિંગ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 23 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી 3 દિવસ માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં 12 જ્યોતિર્લિંગના પૂજારીઓ અને ટ્રસ્ટને નિમંત્રણ આપવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટના સચિવ પ્રવીણ લહેરીના માર્ગદર્શન હેઠળ મહોત્સવની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંદિરના સ્ટાફ તેમજ જુદા જુદા સમાજ સંસ્થાઓ અને હોટેલ એસોસિએશનના હોદ્દેદારોની બેઠક કરવામાં આવી. પ્રધાનમંત્રી મોદી મહોત્સવમાં હાજરી આપે તેવી શક્યતાઓ. મહત્વનું છે કે આ બીજો જ્યોતિર્લિંગ મહોત્સવ છે. ગત વર્ષે ઉજ્જૈનમાં પહેલો જ્યોતિર્લિંગ મહોત્સવ યોજાયો. લોકોને જ્યોતિર્લિંગનું મહત્વ અને પૂજા અર્ચનાની માહિતી મળી રહે તે માટે મહોત્સવનું આયોજન કરાયું. રાજકોટ જિલ્લા સંઘની ચૂંટણીમાં વિજય કોરાડની જીત થઈ છે. સંઘની ચૂંટણીમાં 127 મતદારો પૈકી 122 મતદારોએ મતદાન કર્યું. જિલ્લાના ભાજપના મહામંત્રી ભાનુ મહેતાની 6 મતથી હાર થઈ છે. સોળ બેઠકો પર બિનહરીફ ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા. માત્ર રાજકોટ બેઠક ઉપર ચૂંટણી આયોજન કરવામાં આવી. પંચમહાલ જિલ્લાની 6 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાઈ જેમાં 1 પંચાયતમાં વોર્ડની ચૂંટણી યોજાઈ. જ્યારે ગોલાવ, અભેટવા અને વેજલપુર, ઇસરોડિયા અને ધનોલ એમ 5 પંચાયતોમાં સરપંચની ચૂંટણી યોજાઈ હતી. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું. 6 પંચાયતોમાં આશરે 70%થી વધુનું મતદાન થયું. આ ચૂંટણીમાં પરિણામ 22 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. ચૂંટણીમાં જીત મેળવનાર સરપંચ ગામની સમસ્યાનો ઉકેલ લાવે તેવી ગામલોકો આશા વ્યક્ત કરી રહ્યા છે. ગીર સોમનાથમાં ઉમિયા માતાના રથયાત્રાનો પ્રારંભ કરાયો. ગીર સોમનાથના પ્રખ્યાત સોમનાથ મંદિરથી યાત્રા રથની શરૂઆત કરાઈ જેમાં કડવા પાટીદાર સમાજના પાટીદારો જોડાયા. ઉમિયા માતાનો રથ ગામે ગામ ફરીને ગાંચીલા ગામે પહોંચશે. ભરૂચના ઝઘડિયાના કુવાલીમાં અજાણે વાહનની અડફેટે યુવાનનું મોત થયું જેના કારણે ગ્રામજનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના માર્ગ ઉપર મૃતદેહ મૂકીને ટાયર સળગાવી ચક્કાજામ કર્યો. પોલીસે સ્પીડ બ્રેકર બનાવવાની બાંય ધરી આપતા મામલો થાળે પડ્યો. વિવાદો વચ્ચે આજથી અલ્પેશ ઠાકુરની આગેવાનીમાં ઠાકોર ક્ષત્રિય સેનાની એકતા યાત્રાનું પ્રસ્થાન કરાવાયું. પ્રસિદ્ધ તીર્થધામ અંબાજી મંદિર ખાતે ધ્વજા ચડાવ્યા બાદ આ યાત્રાની શરૂઆત કરાઈ. બનાસકાંઠાના ઠાકોર સેનાના ભૂતપૂર્વ અધ્યક્ષ મહેલાજી ઠાકોર અને અન્ય હોદ્દેદારોએ પોતાનો બળાપો કાઢ્યો. મહેલાજી ઠાકોરે આક્ષેપ લગાવ્યો કે ઠાકોર સેનાના પાયાના કાર્યકરોને સાઇડલાઇન કરાયા છે અને તેમને એકતા યાત્રાનું આમંત્રણ પણ નથી અપાયું. તેમણે કહ્યું કે અલ્પેશ ઠાકોર પોતાના માટે યાત્રા કાઢી રહ્યો છે. આ યાત્રાથી ઠાકોર સમાજને કોઈ ફાયદો નહીં થાય. ભારત સરકાર હવે દેશના ગાર્મેન્ટ ઉદ્યોગ માટે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સાઇઝ બનાવશે. વાયબ્રન્ટ ગ્લોબલ સમિટના ટેક્સટાઇલ કોન્ક્લેવ અંતર્ગત આયોજિત એક સેમિનારમાં કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આવી જાહેરાત કરી છે.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ભારતીય બજારની માંગને વર્ગીકૃત કરવા માટે આંકડાથી અભ્યાસ શરૂ કરશે. આંકડાના ઉપયોગથી નીતિ નિર્માણ કરવામાં આવશે. અન્ય દેશોને પોતપોતાના માપ છે, હવે ભારતના પોતાના માપ અને સાઇઝ માટે સાઇઝ ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કરાશે. વાયબ્રન્ટ સમિટ 2019માં અગાઉના બધા જ રેકોર્ડ તૂટ્યા છે. આ વખતે સમિટમાં 28,360 MOU થયા છે, જે ગયા વખતે 25,000 હતા. આ ઉપરાંત ટ્રેડ શોમાં પણ 15,000 કરોડથી વધુ MOU થયા છે. 2017માં 25,000 MOU થયા. 2019 સમિટમાં 1.5 લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. સમિટમાં 3,040 ઇન્ટરનેશનલ ડેલિગેટ્સે ભાગ લીધો. એક સાથે આટલી સંખ્યામાં વિદેશી ડેલિગેટ્સ ભેગા થયા. વાયબ્રન્ટ સમિટ 2019નું ગાંધીનગરમાં સમાપન થયું. સમાપન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ હાજર રહ્યા. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સંબોધનની શરૂઆત ગુજરાતીમાં કરી. વાયબ્રન્ટ સમિટમાં વિવેક ઓબેરોએ ગુજરાત ટુરિઝમ સાથે MOU કર્યા. PM નરેન્દ્ર મોદીની ફિલ્મમાં વિવેક ઓબેરોએ કામ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં થવાનું છે. ગાંધીનગરમાં સામાન્ય જનતા માટે ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મૂકવામાં આવશે. 3 દિવસ સુધી જનતા વિનામૂલ્યે ગ્લોબલ ટ્રેડ શોની મુલાકાત લઈ શકશે. સવારે 10 થી સાંજના 6 કલાક સુધી આ ટ્રેડ શો ખુલ્લો રાખવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ફ્લાવર શોમાં વધતી જતી લોકોની ભીડને લઈને AMCએ માર્ગદર્શિકા જાહેર કરી. શક્ય હોય ત્યાં સુધી ફ્લાવર શોની મુલાકાત લેવાનું ટાળવા AMCએ અપીલ કરી. 22 જાન્યુઆરી બાદ પણ મુદત લંબાવવામાં આવશે. મહત્વનું છે કે રવિવારના કારણે ભારે ભીડ થઈ હતી. મુંબઈની જેમ દિવસે અને રાતે શરૂ કરાયેલા શોપિંગ ફેસ્ટિવલના પ્રારંભે જે વિવાદ ઉભો થયો છે, જેમાં ફેસ્ટિવલની શરૂઆત પહેલાં 10-50% સુધી ડિસ્કાઉન્ટ આપવાની વાત હતી. જોકે સ્ટોલ ધારકો ડિસ્કાઉન્ટ આપવા તૈયાર ન હતા. આ માટે આ અંગે જાણ થતાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નારાજગી વ્યક્ત કરી. પાટનગર ગાંધીનગરમાં આજે વાયબ્રન્ટ સમિટ 2019નો 3જો અને અંતિમ દિવસ, જેના પ્રારંભે મુખ્યમંત્રી રૂપાણીએ કોમનવેલ્થ એન્ટરપ્રાઇઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલના ચેરમેન લોર્ડ જોનાથન માર્લેન્ડ અને પ્રતિનિધિમંડળ સાથે મહત્વની બેઠકમાં ભાગ લીધો. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ગુજરાતની મુલાકાતે છે. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી. આ તકે તેમની સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓ જોડાયા. સુરતમાં અપહરણ કરાયેલી 4 વર્ષની બાળકી મળી આવતા પરિવારજનોને રાહત થઈ. અપહરણ કરાયાના 1 દિવસ બાદ કોઈ યુવક બાળકીને તેના ઘર નજીક મૂકી ગયો, જે ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા, જેમાં જોઈ શકાય છે કે લાલ શર્ટ પહેરેલો કોઈ યુવક બાળકીને ચાલીને લઈ આવે છે અને પછી પોતે જતો રહે છે. આ મામલે એક શખ્સની અટકાયત પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે 1 દિવસ પહેલા બાળકીનું તેના ઘર પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં કચ્છના સંગઠને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. કચ્છ કેસરી સેના માંડવીના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો, જે પત્રમાં તપાસ કરતા ટીમ સાથે જ શંકા વ્યક્ત કરાઈ છે. મહત્વનું છે કે જયંતિ ભાનુશાળીની હત્યાની તપાસ માટે SIT ની રચના કરવામાં આવી છે. ભાનુશાળીની હત્યા કેસની તપાસ માટે પોલીસની 4-5 ટીમો મહારાષ્ટ્રના પૂનામાં પણ તપાસ કરવા પહોંચી, પરંતુ નાસ્તા ફરતા આરોપીઓ કે જે અન્ય શાર્પ શૂટર્સ પોલીસને હાથ લાગ્યા નથી. મહત્વનું છે કે 8 જાન્યુઆરીના રોજ સયાજીનગરી એક્સપ્રેસમાં જયંતિ ભાનુશાળીની હત્યા થઈ હતી. તો અને મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.
બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીશું દાહોદની. દાહોદના ચાકલિયા અને દાદગઢ ગામે ચૂંટણી દરમિયાન પથ્થરમારો થયો. મતદાન મથક નજીક બે પક્ષ વચ્ચે પથ્થરમારો થયો, જેમાં મહિલા કોન્સ્ટેબલ અને અન્ય પોલીસ કર્મીને ઈજા પહોંચી. બે ઉમેદવારોના સમર્થકો વચ્ચે બોલાચાલી થઈ. દ્વારકાના બાતીશા ગામ નજીક કાર પલટી થઈ જતા બે લોકોના મોત થયા. લગ્ન પ્રસંગે જતા પરિવારને અકસ્માત તળ્યો. આ બનાવમાં એક મહિલા અને એક પુરુષનું મોત થયું. જામનગરમાં મહિલા સાથે મારઝોડ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. પુરુષે બેરહેમીથી મહિલાને માર માર્યો. વિડીયો ક્યાંનો છે તે અંગે સ્પષ્ટતા નથી થઈ. જસદણમાં લગ્ન પ્રસંગમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર સુનિક ખોખરીયાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. સોશિયલ મીડિયા પર ફાયરિંગનો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે સુનિલ બાર બોરની બંદૂકથી હવામાં ફાયરિંગ કરે છે. સુરત સામૂહિક આપઘાતના કેસમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું. અગાઉ મહિલાના પતિ અને તેની પુત્રીનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે પતિએ થોડા દિવસ પહેલા જ પત્ની અને બે બાળકો સાથે ઝેરી દવા પીધી હતી. ભાવનગરમાં અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે બે લોકો પર હુમલો કર્યો, જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું. યુવકે થોડા દિવસ પહેલા જ જીવનું જોખમ હોવાની અરજી પોલીસને કરી હતી. ભરૂચ અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં પુત્રએ માતાની હત્યા કરી. માતાએ પુત્ર પાસે ઘરખર્ચ માંગતા મામલો વિચક્યો અને જેમાં પુત્રએ માતાને છરીના ઘા ઝીકી અને મોતને ઘાટ ઉતારી. સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. જાખરના પાટિયા પાસે ટ્રક પલટી જતા ટ્રાફિક વધ્યો અને 5-7 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી. પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે ભરૂચમાં મુનસી ક્રિકેટ એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું. આ સમયે ઇરફાન રાહુલ અને હાર્દિક અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જે થયું તે સારું નથી થયું, સમગ્ર મામલો જલ્દીથી પૂર્ણ થવો જોઈએ. ડીસામાં ભૂર્ગભર ગટરના પોલાણમાં ટ્રક ફસાતા ટ્રાફિક જામ સર્જાયો. રસ્તા પર અચાનક ટ્રકના પાછળના પૈડા ગટરમાં ફસાયા, જેના પગલે થોડીવાર માટે વાહનોની લાંબી કતાર લાગી હતી. બિટકોઈન તોડકાણ કેસમાં ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના જામીન મંજૂર થયા છે. બીમાર માતાની સારવાર માટે નલિન કોટડિયાએ જામીન માંગ્યા હતા, ત્યારે સેશન્સ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. ભરૂચના કડોદ ગામે આતંક મચાવનારો દીપડો આખરે માંજરે પુરાયો છે. વન વિભાગની ટીમને કલાકોની જહેમત બાદ સફળતા મળી. વન વિભાગના અધિકારીઓનું માનીએ તો આ એ જ દીપડો છે કે જેણે ગ્રામજનો પર હુમલો કર્યો છે. આતંક મચાવનાર દીપડાએ ખેતરમાં કામ કરતા ત્રણ લોકો પર હુમલો કર્યો. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. દીપડાના કારણે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો. મહિલા કોન્સ્ટેબલને હાથ ઉપર ઈજા પહોંચતા દાહોદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી. આ ઘટનાની ગંભીરતાને લઈને ઇન્ચાર્જ એસપી લીના પાટીલ બનાવ સ્થળે પહોંચી ગયા. મહિલાની છેડતી કરનાર શખ્સને વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડ્યો. મિનરલ વોટર સપ્લાયનું કામ કરતા યુવક તેના મિત્ર સાથે બોટલ આપવા ગયો અને પરિણીત મહિલાની છેડતી કરી શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું. મહિલાએ તેના પતિને જાણ કરીને છેડતી કરનાર યુવક અને મિત્રો ભાગી ગયા. ઘટના બાદ મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સાહિલ દેસાઈ નામનો આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે. સુરતમાં છેતરપિંડીની ઘટનાઓ રોકવા સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. સરકારી ઓફિસોમાં લેભાગો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારી ઓફિસોમાં સૌથી વધારે છેતરપિંડી થાય છે, ત્યારે સરકારી ઓફિસમાં લેભાગો પકડાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરતના કીમમાં મોબાઈલની લૂંટ કરનાર ગેંગને પોલીસે ઝડપી પાડી. જુદા જુદા સ્થળો પરથી 4 મબર મૂછિયા શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આ 4 શખ્સો પાસેથી 18 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું કે તેઓ પાર્કિંગના વિસ્તારમાં મોબાઈલ ઉપર વાત કરતા લોકો પાસેથી મોબાઈલ ઝૂંટવી લેતા હતા અને ત્યારબાદ બંને પલાયન થઈ ગયા હતા. છેલ્લા ઘણા દિવસોથી મોબાઈલની લૂંટ કરતી ગેંગે તરખાટ મચાવ્યો. ભાવનગરની સરટી હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડને માર મારતો વિડીયો વાયરલ થયો. હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા સિક્યોરિટી ગાર્ડને માર માર્યો હતો. કોઈ કારણોસર દર્દીના સગાએ હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડને માર માર્યાનો આરોપ લગાવ્યો. આ ઘટના પોલીસની હાજરીમાં બની.
છોટાઉદેપુરમાં પાદરવાંટ ગામે આદિવાસી દંપતીએ આત્મહત્યા કરી. ખેતીના પાકમાં વપરાતી ઝેરી દવા પીને દંપતીએ ઘરના આંગણામાં જ આત્મહત્યા કરી. ઘરના બાથરૂમ સહિત 3-4 જગ્યાએ એક સરખા લખાણવાળી સુસાઇડ નોટ લગાવી હતી. રૂપિયાની લેતી દેતી અને મહિલાની આબરૂ લૂંટવાનો ઉલ્લેખ કરાયો છે. દંપતીએ ઘરના આંગણામાં જે ઝેરી દવા પીધી હતી આસપાસના લોકોને જાણ થતાં તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે ઝેરી દવાની બોટલ અને મૃતદેહ કબજે લઈને તપાસ હાથ ધરી. સુરતના જોઈન્ટ સીપી હરેકૃષ્ણ પટેલના વિવાદિત નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હરેકૃષ્ણ પટેલે પાટીદાર સમાજના કાર્યક્રમમાં હાજરી આપી જ્યાં તેમણે નિવેદન આપ્યું કે જો પોલીસનો સંયમ તૂટશે તો બહુ મોટી દુર્ઘટના થશે. આ સાથે જ તેઓ પોલીસને ઉશ્કેરવાની પણ વાત કરી. ગાંધીનગરની અડાલજ પોલીસે 2 સટોડિયાઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ ચાલતી કારમાં સટ્ટો રમતા હતા. આરોપીઓ પાકિસ્તાન આફ્રિકાની મેચ ઉપર સટ્ટો રમાડી રહ્યા હતા. તે દરમિયાન પોલીસના સકંજામાં તેઓ આવી ગયા. આરોપીઓ પાસેથી 4 મોબાઈલ, 1 લેપટોપ અને કાર સાથે કુલ 4.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસ તપાસમાં સત્યા કિંગ, જીતુ થરાદ અને ટોમી ઉજાની સંડોવણી પણ સામે આવી છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીએ નકલી તબીબની ધરપકડ કરી. શાપરમાં પૂજા ક્લિનિક નામથી નકલી તબીબ દવાખાનું ચલાવતો હતો. પોલીસે દવાનો જથ્થો જપ્ત કર્યો અને તબીબની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. પંચમહાલના હાલોલમાં વિધવા મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ચૂકાવ્યું. પતિએ 3 દિવસ અગાઉ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. પતિના મોતનો શોક સહન ન કરી શકતા પત્નીએ પણ આત્મહત્યા કરી. જામનગરમાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી સુધી જાણી શકાયું નથી. વિદ્યાર્થીઓના ઘરમાં પુસ્તકો વેદવિખેર જોવા મળ્યા. જૂનાગઢમાં આગ ચંપીના બનાવમાં આરોપી નવાઝખાન સહિત 7 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. ઉટલેગઢની લડાઈમાં સામસામે ફાયરિંગ કરીને કાર સળગાવાઈ. બનાસકાંઠાના વાવના ઢેરિયાણ ગામે બાળ લગ્ન કરાવનાર 4 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો. 2017માં બાળ લગ્ન થયા હતા. કન્યા અને વર બંનેના માતા પિતા સામે બાળ લગ્ન પ્રતિબંધ મુજબ ફરિયાદ નોંધાઈ. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ આ ફરિયાદ નોંધાવી. બનાસકાંઠાના લાખાણીના નાના કાપરા ગામે દૂધ મંડળીમાં હોબાળો થયો. 1 મહિનાથી દૂધનો પગાર ન મળવાના કારણે 200થી વધુ દૂધ ગ્રાહકોએ વિરોધ કર્યો. દૂધ ગ્રાહકોએ મંત્રીને ચેરમેન ઉપર મનમાની કરવાનો આક્ષેપ લગાવ્યો. દૂધ ગ્રાહકો દૂધના પગારથી વંચિત રહી જવાના કારણે પશુપાલકોમાં રોષ જોવા મળ્યો. સાબરકાંઠામાં હિંમતનગર ઇલોલ વચ્ચે આવેલા પાણી પુરવઠાની લાઇનમાં ભંગાણ પડ્યું. SK1 યોજનાની લાઇનમાં ભંગાણ પડ્યું. લાઇનમાં ભંગાણ થતા નજીકના વિસ્તારોમાં પાણી ફરી વળ્યું. જ્યારે કાનડા, કનાઈ અને ઇરોલ સહિતના ગામોમાં પાણી જતું બંધ થઈ ગયું. લાઇનમાં ભંગાણને કારણે 1000 લીટર પાણીનો વેડફાટ થયો. માનવતાના કિસ્સા તો આપણે ઘણા જોયા છે, પરંતુ પ્રાણીઓ વચ્ચેનો આંતરિક પ્રેમ ભાગ્યે જ જોવા મળતો હોય છે. જામનગરમાં આવો જ એક અદ્ભુત પ્રેમ પ્રાણીઓ વચ્ચે જોવા મળ્યો. વાછડી ગાયના બદલે કૂતરીનું દૂધ પીતી જોવા મળ્યું. જામનગરના ઓશવાળ હોસ્પિટલ પાછળના વિસ્તારમાં એક વાછડી કૂતરીનું દૂધ પી રહી છે અને કૂતરી પણ શાંત ઊભી રહીને વાછડીને દૂધ પીવા દે છે. પ્રાણીઓમાં એકબીજા પ્રત્યેનો આ પ્રકારનો પ્રેમ અને સહાનુભૂતિ ભાગ્યે જ જોવા મળતી હોય છે. વિશ્વભરમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે પૂર્વ રણજી ક્રિકેટર શ્યામ ભાટિયાએ અનોખું અભિયાન શરૂ કર્યું. વિશ્વભરમાં ભરીને જરૂરિયાતમંદ અને શિખાઉ ખેલાડીઓને ક્રિકેટ કીટનું વિતરણ કરવાનું શરૂ કર્યું, જેનાથી શિખાઉ ખેલાડીઓ સારી રીતે ક્રિકેટ રમી શકે. પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સાથે મળીને વડોદરાની 45 સંસ્થાઓને સાથે રાખીને આવી રીતે 50 કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં દિવ્યાંગ મહિલાઓ અને પુરુષોની ક્રિકેટ સંસ્થાઓ પણ કીટ આપવામાં આવી. વડોદરામાં ડમ્પર ચાલકને કારને અડફેટે લેતા 1નું મોત થયું અને 3 ઇજાગ્રસ્ત થયા. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ડમ્પર ચાલકની ધરપકડ કરી. શ્યામ ભાટિયા અત્યાર સુધીમાં શ્રીલંકા, સાઉથ આફ્રિકા સહિતના દેશોમાં જ્યાં ક્રિકેટ ન રમાતી હોય તેવા દેશોમાં પણ જઈને શિખાઉ અને ગરીબ યુવાનોને ક્રિકેટ કીટનું વિતરણ કર્યું છે. આ ઉપરાંત 4 યુવાનોને ઇંગ્લેન્ડ ટૂર ઉપર 20 દિવસની તાલીમ માટે મોકલવાનો નિર્ણય લીધો છે. મેક્સિકોના હિડાલ્ગોમાં તેલ ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ સાથે ભીષણ આગ લાગતા 73 લોકો બળીને ખાક થઈ ગયા છે, જ્યારે 74થી વધુ લોકો ઘાયલ છે. 80થી વધુ લોકો ગુમ થયા છે. આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
ઇડા ગ્લોબના ગવર્નર ઉમર ફરિયાદે જણાવ્યું કે સ્થાનિકો પાઇપલાઇનમાંથી તેલ ચોરવા એકઠા થયા હતા. કેટલાક લોકોએ તેલ ચોરવા માટે પાઇપલાઇનમાં કાણું પાડી દીધું. લીકેજ વધતા અચાનક વિસ્ફોટ થયો અને આગ લાગી. અમેરિકાએ એર સ્ટ્રાઇક કરી અને સોમાલિયામાં અલ શબાબના 52 આતંકવાદીઓને ઠાર માર્યા. સાવચેતીપૂર્વક કરેલી એર સ્ટ્રાઇકમાં સોમાલિયાનો એક પણ નાગરિક ઘાયલ નથી થયો. પાકિસ્તાને ચીનમાં 1,00,000 કિલોગ્રામ માનવવાળની નિકાસ કરી. મેકઅપ ઉદ્યોગમાં વૃદ્ધિને કારણે ચીનમાં માનવવાળની માંગ વધી છે. માનવવાળની માંગમાં વધારો થવાનું બીજું કારણ છે કે ચીનમાં ફેશન માટે વીગ પહેરવા માટેનું વલણ પણ છે. પાકિસ્તાને છેલ્લા 5 વર્ષમાં 1,32,000 ડોલરના વાળ મોકલ્યા છે. મોરિશિયસના વડા પ્રવીણ કુમાર જુગનાથ ભારતની 8 દિવસની યાત્રા પર છે. મુલાકાત દરમિયાન મોરિશિયસ વડાપ્રધાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે મુલાકાત કરશે. રાજધાનીમાં 1 દિવસ વિતાવ્યા પછી તેઓ સોમવારે વારાણસી જવા માટે નીકળશે. 10 વનડે ઇન્ટરનેશનલ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકનાર પૂર્વ મિડલ ઓર્ડર બેટ્સમેન જેકબ માર્ટિનની પત્નીએ બીસીસીઆઈ પાસે મદદ માંગી છે. અકસ્માત બાદ જેકબ માર્ટિન વડોદરાની હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા છે. જેકબે 1999માં વેસ્ટ ઇન્ડિઝ સામે ભારત માટે વનડેમાં ડેબ્યુ કર્યું હતું. અનન્યા પાંડે, કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર પતિ પત્ની ઓર વો ફિલ્મની રિમેકમાં દેખાશે. આ રિમેકના ડાયરેક્ટર મુદસ્સર અઝીઝ છે અને પ્રોડ્યુસર્સ પણ ભૂષણ કુમાર છે. આ ફિલ્મ આ વર્ષે ફેબ્રુઆરીમાં આવી શકે છે. કાર્તિક આર્યને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તસવીર શેર કરી છે. મલ્ટીસ્ટાર્સની ફિલ્મ ટોટલ ધમાલનું વધુ એક પોસ્ટર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં અજય દેવગણ, અનિલ કપૂર, માધુરી દીક્ષિત અને અર્શદ વારસી, રીતેશ દેશમુખ, જોની લિવર, રાજપાલ યાદવ અને જાવેદ આફરી પણ છે. આ ફિલ્મનું ટ્રેલર આવતીકાલે બહાર પડશે. બધા સ્ટાર્સ જંગલમાં દેખાય છે. અનિલ કપૂરે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં પોસ્ટર શેર કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે મુંબઈમાં ભારતીય સિનેમાના રાષ્ટ્રીય સંગ્રહાલયના ઉદઘાટન સમય પર ફિલ્મ સેલિબ્રિટીઝનું સંબોધન કર્યું. પીએમએ તેમના ભાષણમાં ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મના ડાયલોગ બોલ્યા. તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કલાકારોને પૂછ્યું કે હાઉ ઇઝ ધ જોશ, ત્યારે જવાબમાં કલાકારોએ કહ્યું કે હાઈ સર. ઘણા સમય બાદ ઇમરાન હાશ્મીની ફિલ્મ રિલીઝ થઈ છે, જેને લઈને લોકો વચ્ચે ઉત્સુકતા જોવા મળી છે. ફિલ્મ ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમની ખામીઓ ઉજાગર કરે છે. ફિલ્મના પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન નબળું રહ્યું છે. વરુણ ધવન લાંબા સમયથી આલિયાની સાથે કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ કલંકના શૂટિંગમાં વ્યસ્ત હતો, ત્યારે તેણે આ ફિલ્મમાં પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ વાતની જાણકારી વરુણે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર આપી, પરંતુ આ જાણકારીની સાથે જ વરુણે પોતાના ફેન્સ માટે એક સરપ્રાઇઝ મેસેજ આપ્યો. આ સરપ્રાઇઝ છે ફિલ્મ કલંકના સાઇટ પરથી તેનો ફર્સ્ટ લુક. તો આ સાથે જ સમાચારોની સમાપ્તિ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.